કેમ છો વિદ્યાર્થી બાળ દોસ્તો, સૌ મજામાં હશો, કુશળ હશો. આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી ધોરણ 11 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં બે પ્રકારની પ્રવૃત્તિ માણસ કરતો હોય છે, આર્થિક અને બિનઆર્થિક. બિનઆર્થિકમાં કોઈ વળતર હોતું નથી, આર્થિકમાં વળતર હોય છે. તમને યાદ હશે કે આર્થિક પ્રવૃત્તિ વળતર સાથેની પ્રવૃત્તિ છે, એટલે એમાં ત્રણ મુખ્ય પ્રવૃત્તિનો સમાવેશ થતો હતો. એક છે ધંધો, બીજું છે વ્યવસાય અને ત્રીજું છે રોજગાર. રોજગારને નોકરી પણ કહી શકાય. આપણે ધંધા વિશે વિગતવાર ભણી ગયા, એના લક્ષણો ભણ્યા, અર્થ ભણ્યા, એના જોખમો ભણ્યા, એના હેતુઓ ભણ્યા, અસર કરનારા પરિબળો ભણ્યા. એના પછી આપણે ભણ્યા વ્યવસાયનો અર્થ અને લક્ષણો વિશે. આજના લેક્ચરમાં આપણે આમાં ભણવાનું છે રોજગાર વિશે. રોજગારને નોકરી પણ કહેવામાં આવે છે. તમે અર્થ જોશો તો તમને જોવા મળશે કે રોજગાર એટલે નોકરી. નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ એટલે રોજગાર. જેમ કે તમે જોયું હશે કે સ્કૂલમાં રહેલો પટ્ટાવાળો છે, એને દર મહિને નિશ્ચિત વેતન મળે. એ વેતનમાં એની એરે સ્કૂલે કરાર કર્યો હોય કે ભાઈ આટલું આટલું કામ તારે સંભાળવાનું છે, તો એ કાર્ય એ સંભાળે છે અને એના બદલામાં એને નક્કી કરેલું વેતન મળે છે, તો એની એ પ્રવૃત્તિ નોકરી મતલબ કે રોજગાર ગણાય છે. ઉદાહરણ તરીકે શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષક તથા સરકારી કર્મચારી, તમે જેટલા પણ સરકારી કર્મચારી નોકરિયાત જુઓ તો એ રોજગાર મતલબ કે નોકરી કરે છે, કારણ કે એને નિશ્ચિત વેતન દર મહિને મળે છે અને એને જે કામ સોંપવામાં આવ્યું છે એ કામ એ કરતા હોય છે. રોજગારના લક્ષણો જોઈએ તો રોજગારમાં શારીરિક કે બૌદ્ધિક શ્રમના બદલામાં નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન ચૂકવાય છે. મતલબ રોજગારમાં નિશ્ચિત વેતન જે ચૂકવાય છે એ નિશ્ચિત સમયે ચૂકવાય છે. જેમ કે જ્યારે જોબ ઉપર એને રાખે છે ત્યારે જ નક્કી કરવામાં આવે કે ભાઈ દર મહિને તમને આ તારીખથી આ તારીખની વચ્ચે સેલરી મળશે, અને એના બદલામાં તમારે શારીરિક અથવા બૌદ્ધિક એટલે કે માનસિક શ્રમ અહીંયા આપવાનો છે. તમે જોયું હશે ઘણા ડિપાર્ટમેન્ટની અંદર વ્યક્તિ મેનેજમેન્ટ કીએ કામ કરતો હોય અને એને મહિને પગાર મળતો હોય તો એનું બૌદ્ધિક કાર્ય છે, અને ઘણા ડિપાર્ટમેન્ટમાં વ્યક્તિ શારીરિક દોડધામ કરતો હોય અને એના બદલામાં વળતર મળતું હોય તો એ શારીરિક શ્રમ છે. એટલે રોજગારનું પહેલું લક્ષણ છે કે શારીરિક બૌદ્ધિક શ્રમ કરવો પડે અને એના બદલામાં નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન ચૂકવાય છે. બીજું છે રોજગારમાં નિશ્ચિત વેતન ઉપરાંત અન્ય લાભ પણ મળે છે. આ રોજગારનું એક આગવું લક્ષણ છે. આવું કાંઈ ધંધામાં કે વ્યવસાયમાં નથી, પણ રોજગારમાં પગાર ઉપરાંત પણ અન્ય લાભ મળે છે. જેમ કે તબીબી ભથ્થું છે, પેન્શન છે. તબીબી ભથ્થાને આપણે મેડિકલ ભથ્થું કહીએ. સમજો કે નોકરી કરતો વ્યક્તિ કોઈ હોસ્પિટલ સારવાર લે છે, બીમાર પડે છે, તો એને અમુક તબીબી સહાય મળે છે. એવી જ રીતે નોકરી પૂરી કરે પછી એ એમનું જીવન સારી રીતે જીવી શકે માટે પેન્શન પણ એમને મળે છે, તો આ રોજગારમાં પોસિબલ છે અન્ય લાભ. પછીનું લક્ષણ છે રોજગારમાં કરાર અનુસાર રોજગાર આપનારના તાબામાં રહી સોંપેલું કાર્ય કરનાર કરવાનું હોય છે. મતલબ એ થયો કે રોજગારમાં આપણે વ્યાખ્યામાં જોઈએ એમ નોકરી આપનાર અને નોકરી લેનાર બંને વચ્ચે કરાર થાય છે, અને કરાર અનુસાર નોકરી આપનાર છે એ નોકરીએ રહેનાર વ્યક્તિના સમજાવે છે કે તમારે કયું કાર્ય કરવાનું છે, અને બીજું નોકરી આપનારના તાબામાં જ તે નોકરી લેનારે રહેવાનું હોય છે, સોંપેલું કાર્ય કરવાનું હોય છે. ચોથું લક્ષણ છે રોજગારમાં રોજગાર મેળવનાર વ્યક્તિ માટેની લાયકાત, કાર્યનો સમય, નિવૃત્તિ, નિવૃત્તિ પછીના લાભ વગેરે નિશ્ચિત હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ રોજગાર માટે જોડાય છે ત્યારે રોજગાર મેળવનાર એ વ્યક્તિને લાયકાત નક્કી કરેલી હોય, લાયકાત હોય તો જ એને રોજગારમાં જોડવામાં આવે છે. એનો કાર્યનો સમય પણ ફિક્સ હોય છે. તમે જોયું હશે કે જેટલો પણ નોકરિયાત વર્ગ છે એના કામના કલાકો ફિક્સ છે, પછી કેટલા વર્ષે નિવૃત્તિ થાય એ પણ એનું ફિક્સ હોય છે. જેમ કે અમુક કંપનીઓમાં 50 વર્ષે નિવૃત્તિ આપે છે, અમુક કંપનીમાં 45 વર્ષે નિવૃત્તિ આપે છે. સરકારી જોબમાં તમે જોજો જનરલી 58 વર્ષે નિવૃત્તિ છે, એટલે નિવૃત્તિનો સમય અને નિવૃત્તિ પછી પણ પેન્શન છે, ગ્રેચ્યુઇટી છે. ગ્રેચ્યુઇટી એટલે એને જે આખા વર્ષ દરમિયાન જે પોતાની એક સામાન્ય ફંડ નોકરીના પગારમાંથી બચાવીને ઊભું કર્યું હોય જે એક સાથે એને ચૂકવવામાં આવે સરકાર દ્વારા, એને ગ્રેચ્યુઇટી કહેવાય. તો આવા બધા નિવૃત્તિ પછીના લાભ પણ કર્મચારીને મળે છે.
એટલે રોજગારમાં આ પણ એક લક્ષણ છે. પછી છે રોજગાર પરાવલંબી પ્રવૃત્તિ છે, બીજા પર આધારિત છે. પરાવલંબી મતલબ બીજા પર આધારિત છે, એટલે કે બીજાના તાબામાં રહીને કામ કરવાનું છે, બીજાના હુકમો સૂચનો પ્રમાણે ચાલવાનું છે. પછીનું લક્ષણ છે રોજગારમાં માલિક અને કર્મચારી બંને કરાર અનુસાર નિયમ પાલન માટે બંધાયેલા હોય છે. મતલબ નોકરી આપનાર માલિક પણ અને નોકરી લેનાર કર્મચારી પણ બે વચ્ચે જે કરાર થયો છે એ પ્રમાણે જ બેએ ચાલવું પડે છે, બે બંધાયેલા રહે છે. સાતમું લક્ષણ છે રોજગારી મેળવનારે કોઈ મૂડીરોકાણ કરવું પડતું નથી. એનું મૂડીરોકાણ એક રૂપિયોય નથી, પણ એની પાસે લાયકાત હોવી જોઈએ, આવડત હોવી જોઈએ, હોશિયારી હોવી જોઈએ, કુશળતા હોવી જોઈએ, કુશાગ્રતા હોવી જોઈએ, એના આધારે એને રોજગાર મળે છે. તો આ છે રોજગારના લક્ષણો. આ પ્રશ્ન છે એમાંથી એક માર્કના સવાલ તરીકે રોજગારનું બીજું નામ કયું એવું પૂછાય, રોજગારનો અર્થ આપો એવું પણ એક માર્કમાં પૂછાય, રોજગાર વિશે ટૂંકી નોંધ લખો એવું પણ ત્રણ માર્કમાં પૂછાય, રોજગારના લક્ષણો જણાવો એવું પણ ત્રણ માર્કમાં પૂછાય. તો આ પ્રશ્ન એ બધી રીતે ઉપયોગી છે. એવો પણ સવાલ તમને પૂછી શકે કે રોજગારમાં વેતન સિવાય શું લાભ મળે, તો આપણે લખવું પડે તબીબી ભથ્થું છે, પેન્શન છે, નિવૃત્તિ પછીના બી વિવિધ લાભો છે, એ બધું. તો આ રીતે આમાંથી ઘણું બધું પ્રશ્નો આવી શકે છે, આપ એ રીતે સમજીને તૈયારી કરશો. હવે આપણે અહીંયા સમજવાનો છે એક સૌથી રિવિઝન કરનારો મોટો પ્રશ્ન. તમે ત્રણ બાબત વિશે ભણી ગયા, ત્રણ આર્થિક પ્રવૃત્તિ વિશે ભણી ગયા, ધંધો, રોજગાર અને વ્યવસાય વિશે. હવે ત્રણેય વચ્ચે શું તફાવત છે એ આપણે અહીંયા સમજીએ. આ આખો તફાવત પણ પાંચ માર્કમાં પૂછાઈ શકે, ત્રણ માર્કમાં પૂછાઈ શકે, અથવા તો આમાંથી કોઈ બે બે પોઈન્ટ લઈને તફાવત બનાવીને પૂછી શકે ત્રણ અથવા પાંચ માર્કમાં. જેમ કે ધંધો અને વ્યવસાયનો તફાવત આપો, અથવા ધંધો અને રોજગારનો તફાવત આપો, અથવા વ્યવસાય અને રોજગારનો તફાવત આપો. આપણે અહીંયા ત્રણેયને કમ્પેર કરતાં ભણીએ. તમે અહીંયા જોઈ શકો છો કે તમારી સામે જે કોષ્ટક છે એની અંદર પાંચ ખાના કરેલા છે. મતલબ કે અત્યાર સુધી તમે જે તફાવતો ભણ્યા એ બે ખાનામાં હતો. જેમ કે હીરો અને ગ્રેફાઇટનો તફાવત તમે ભણ્યા, તો હીરામાં લખાતું કે એ સખત પદાર્થ છે અને ગ્રેફાઇટમાં લખાતું કે તે નરમ પદાર્થ છે. અહીંયા એક ખાનું વધારાનું છે જેનું નામ છે મુદ્દા. એટલે હવે 11-12ની પેટર્ન આ જ રહેશે. તમારી ઇકોનોમિક્સ હોય, SPCC હોય, કે પછી વાણિજ્ય વ્યવસ્થા વિષય હોય, કે અકાઉન્ટ હોય, કે સ્ટેટ હોય, દરેક વિષયમાં તફાવત લખતી વખતે જે બે બાબતનો તફાવત પૂછ્યો છે એ બે બાબતના ખાના અને એક ખાનું મુદ્દાનું ઉમેરવાનું રહેશે. એટલે હવે પછી તફાવત ત્રણ ખાનાવાળો ગણીને હાલવાનું, અને જો ક્રમ નંબર આપવાનું ખાનું બનાવવું હોય તો એ ચોથું ખાનું. એ ફરજિયાત નથી, મરજિયાત છે. તો સૌથી પહેલો મુદ્દો જોઈએ કાર્યનું સ્વરૂપ. તો ધંધામાં જોઈએ તો કે ધંધામાં નાણાંના બદલામાં ગ્રાહકને વસ્તુ અને સેવાનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. તમે સમજી ચૂક્યા હશો કે ન્યા કાર્યનું સ્વરૂપ કેવું છે, તો કે ભાઈ વસ્તુ કે સેવાનો પુરવઠો અપાય છે પણ બદલામાં નાણું લેવાય છે. વ્યવસાયમાં સ્વરૂપ કેવું છે, તો કે ફી લેવાય છે અને બદલામાં વ્યક્તિગત ધંધાકીય રીતે વિવેક બુદ્ધિથી સેવા આપવામાં આવે છે, કૌશલ્ય આધારિત સેવા અપાય છે. અને રોજગારમાં કરાર અને નિયમો અનુસાર કાર્ય કરવાનું હોય છે. મતલબ તમે જુઓ ત્રણેયમાં અલગ અલગ વસ્તુ છે. એકમાં વસ્તુ અને સેવા અપાય છે, બદલામાં નાણાં મેળવાય છે. એકમાં સેવા અપાય છે અને બદલામાં નાણાં મેળવાય છે. અને એકમાં કરાર અનુસાર કાર્ય કરાય છે અને વળતર મેળવાય છે. હવે લાયકાત જોઈએ તો ધંધો કરવો હોય તો કોઈ શૈક્ષણિક લાયકાત જરૂરી નથી. તમારી આવડત કુશળતાને આધારે તમે ધંધો શરૂ કરી શકો છો. વ્યવસાય કરવો હોય તો શૈક્ષણિક લાયકાત જોઈએ, સાથે સાથે એની તાલીમ જોઈએ, અને જે વ્યવસાય કરવા માંગો છો એનું વિશિષ્ટ જ્ઞાન પણ જોઈએ. જો વિશિષ્ટ જ્ઞાનની જરૂર ન હોય, લાયકાતની જરૂર ન હોય, તો તમે સમજી શકો છો ગલીએ ગલીએ દવાખાના ખુલ્લી ગયા અને આપણે બધા ગમે એને દવા આપતા હોય અને ગમે એને ઇન્જેક્શન મારતા હોઈએ, પણ એ પોસિબલ નથી. કારણ કે ડૉક્ટરી વ્યવસાય છે અને એની માટે શૈક્ષણિક લાયકાત, તાલીમ, વિશિષ્ટ જ્ઞાન જરૂરી છે. હવે છે રોજગાર. તો રોજગારમાં લાયકાત કામના સ્વરૂપ અનુસાર જરૂરી છે. જેમ કે શિક્ષક તરીકે નોકરી કરવી હોય તો BEDની લાયકાત જોઈએ. કોઈ ગવર્મેન્ટ જોબ કરવી હોય તો તમને ખબર છે સચિવાલયની નોકરી કરવી હોય તો સચિવાલયની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી પડે. તલાટી કમ મંત્રીની જોબ કરવી હોય તો એની પરીક્ષા પાસ કરવી પડે. એ લાયકાત વગર તમે રોજગાર મેળવી શકતા નથી. પછીનો મુદ્દો છે બદલો કે વળતર. આ બહુ મસ્ત મુદ્દો છે. ધંધામાં વળતર તરીકે નફો મળે છે, વ્યવસાયમાં વળતર તરીકે ફી મળે છે, અને રોજગારમાં વળતર તરીકે પગાર અથવા દરમાયો. દરમાયાને આપણે આપણી તળપદી ભાષામાં દાડી કહીએ. તમે સાંભળ્યો હશે દાડી શબ્દ, તો દાડી મળે છે.
હવે આવે છે મૂડી. તો ધંધામાં સ્વરૂપ અને પ્રકાર અનુસાર મૂડીની જરૂરિયાત રહે છે. મતલબ ધંધાનો પ્રકાર અને સ્વરૂપ જો મોટું હોય તો એમાં મૂડી વધુ જોઈએ, અને ધંધાનો પ્રકાર અને સ્વરૂપ નાનું હોય તો મૂડી ઓછી જોઈએ. જ્યારે વ્યવસાયમાં વ્યવસાયની સ્થાપના સમયે મર્યાદિત મૂડીની જરૂર પડે છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે. પણ રોજગાર એવી વસ્તુ છે કે જેમાં એક પણ મૂડીની જરૂર પડતી નથી. તો આ ત્રણેય વચ્ચેનો તફાવત મૂડી વિશે થયો. હવે આપણે જોઈએ જોખમ. ધંધામાં નફાની અનિશ્ચિતતા છે અને નુકસાન થવાનું જોખમ છે. આપણે ધંધામાં જોખમો વિશે ભણ્યા કે કુદરતી અને માનવસર્જિત બે પ્રકારના જોખમો ધંધા સામે છે. એ જોખમોથી ધંધાને નુકસાન થાય, ઉપરાંત ધંધામાં નફો એ અનિશ્ચિત છે, મળે તે ન પણ મળે, એટલે ધંધા સાથે અનિશ્ચિતતા જોખમો રહેલા છે. વ્યવસાયમાં નિશ્ચિત રકમની ફી ન મળવાનું જોખમ છે, મતલબ કે વળતર નિશ્ચિત નથી. એટલે વ્યવસાયમાં કોઈ એવું જોખમ નથી, પણ અનિશ્ચિતતાનું જોખમ રહેલું છે. રોજગારમાં જોઈએ તો રોજગારમાં અનિશ્ચિતતા નથી, એટલે કે નિયમિત ચોક્કસ વેતન મળતું હોવાથી જોખમ એકદમ ઓછું છે. પછીનું લક્ષણ છે આચારસંહિતા. ધંધો ચલાવવો હોય તો આચારસંહિતા એટલે કે કાયદાકીય નિયમો એનું પાલન કરવું પડે છે. એ પાલન વિરુદ્ધ જઈ શકાતું નથી. જેમ કે ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂનો વ્યવસાય ન કરી શકાય, દારૂનો ધંધો ન કરી શકાય, કારણ એ અંગેનો કડક નિયમ છે. વ્યવસાયમાં જે તે વ્યવસાયિક સંગઠન દ્વારા નક્કી થયેલી આચારસંહિતા પાળવી પડે. જેમ કે વકીલનો વ્યવસાય છે તો એમાં આચારસંહિતા છે કે કોર્ટમાં કાળો કોટ પહેરીને જ જવાનું. એવી જ રીતે ડૉક્ટરનો વ્યવસાય છે તો એણે ઓપરેશન કરતી વખતે ગ્રીન કલરના જ સૂટ ધારણ કરવાના. તો આ બધી આચારસંહિતા છે, તો એને પાલન વ્યવસાયમાં કરવું પડે. અને રોજગારમાં જોઈએ તો બે વચ્ચે જે કરાર થાય, નોકરી આપનાર અને નોકરી રહેનાર, એ કરારમાં જે નક્કી થયેલા નિયમો છે, આચારસંહિતા છે, એનું પાલન એને કરવું પડે. હવે આવે છે માલિક હિતની ફેરબદલી. તો ધંધામાં માલિકી હિતની ફેરબદલી શક્ય છે. મતલબ કે બાપાનો ધંધો એનો દીકરો આગળ વધારી શકે. જ્યાં સુધી બાપ છે ત્યાં સુધી એનો માલિક છે. બાપની ગેરહાજરીમાં દીકરો એનો માલિક બની શકે, એટલે માલિકી હિત બદલી ગયું. વ્યવસાયની અંદર માલિકી હિતની ફેરબદલી થતી નથી. કેમ? તો કે વ્યવસાય વિશિષ્ટ લાયકાત તાલીમ આધારિત છે, અને જે તે વ્યક્તિની જ હોય, એ વ્યક્તિ બીજાને ફોરવર્ડ ન કરી શકે, એટલે એમાં માલિકી હિત બદલાતું નથી. અને રોજગારમાં માલિકી હક જેવું કાંઈ છે નહીં, કારણ કે કોઈકના અંડરમાં રહીને કામ કરવાનું છે, કોઈકની નીચે રહીને કામ કરવાનું છે, તાબા હેઠળ રહીને કામ કરવાનું છે, એટલે માલિકીની ફેરબદલી શક્ય નથી. તો આ છે ત્રણેય મુદ્દાઓનો તફાવત. તમે આ ત્રણેય મુદ્દાનો તફાવત ભણ્યા એટલે તમને આખું રિવિઝન પણ થઈ ગયું છે, ધંધા વિશે, રોજગાર વિશે અને વ્યવસાય વિશે. હવે પછીના લેક્ચરમાં આપણે જ્યારે પાછા મળીશું ત્યારે ધંધાકીય પ્રવૃત્તિનું જે વર્ગીકરણ છે, મતલબ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, એ પ્રવૃત્તિનું વર્ગીકરણ હતું. એમાંથી આર્થિક પ્રવૃત્તિનું વર્ગીકરણ ત્રણ રીતે કર્યું, ધંધો, વ્યવસાય અને રોજગાર. હવે એમાંથી ધંધાકીય પ્રવૃત્તિ જે છે એનું વર્ગીકરણ છે, એની વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે ભણીશું. આશા રાખું છું કે આપને આ પ્રશ્ન જે સમજાવવાની મેં કોશિશ કરી છે સરસ રીતે સમજમાં આવ્યો હશે. ફરી ફરીને વિડીયો જોજો, સમજવાની કોશિશ કરજો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ.